નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ અને હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારની. મહત્વપૂર્ણ સમાચાર છે, અરબી સમુદ્રમાં વાવાઝોડું ફરી એકવાર સક્રિય થયું છે. ઓમાને વાવાઝોડાનું નામ મહા વાવાઝોડું આપ્યું છે. તો ઉત્તરથી પશ્ચિમ તરફ મહા વાવાઝોડું આગળ વધશે. મહા વાવાઝોડું 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. 6 કલાકમાં સિવિયર સાયક્લોન પણ બની જશે. આ સાથે જ 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જે રીતે વાવાઝોડું સક્રિય થયું છે, મહા નામનું વાવાઝોડું સક્રિય થતાં જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત પર મહા નામના વાવાઝોડાની અસર નહિવત જોવા મળશે. ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને મહા વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર પશ્ચિમ તરફ મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં સિવિયર સાયક્લોન બની જશે. 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. 1 ઓક્ટોબરથી આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો પર અસર કરશે. સાથે જ ગુજરાતની આસપાસના વિસ્તારો છે તે જગ્યા પર વરસાદી ઝાપટા જોવા મળશે. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ફરીથી સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતોમાં નુકસાનની ભીતિ જોવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ જરૂરિયાતનો સામાન જેમ કે સૂકો નાસ્તો, દવાઓ તેમજ જરૂરિયાત મુજબના કપડાં સાથે રાખવા લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. बना है वो साइक्लोन में बन गया है. साइक्लोन उसका नाम है महा एंड इसका जो करंट जो लोकेशन है ओवर लक्षद्वीप एरिया एंड एडजॉइनिंग साउथ ईस्ट अरेबियन सी. ठीक है, ये अमिनी देवी से 40 किलोमीटर नॉर्थ नॉर्थ ईस्ट में है. ओके, इसका जो अगले 12 घंटा में ये नॉर्थ नॉर्थ वेस्ट वर्ड मूव करेगा. ક્યાર વાવાઝોડા બાદ મહા વાવાઝોડું જે છે તે સક્રિય થયું છે. અરબી સમુદ્રની અંદર જો વાત કરીએ તો જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. તેને કારણે મહા વાવાઝોડું જે છે તે હવે મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો ઉપર ત્રાટકશે. એટલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસમાં ગુજરાત સહિતના અન્ય જે રાજ્યો છે તે જગ્યા પર અતિ ભારેથી સામાન્ય વરસાદ જે છે તે સર્જાશે. હાલ જો વાત કરીએ તો જે વાવાઝોડાની જો સ્પીડની વાત કરવામાં આવે તો 80 થી 90 કિલોમીટરની જે સ્પીડ છે તે પ્રમાણે વાવાઝોડું જે છે તે આગળ વધી રહ્યું છે. ખાસ જો વાત કરીએ તો ઓમાન જે વાવાઝોડું છે ઓમાન તરફથી ફંટાઈને હાલ જે વાવાઝોડું જે છે તે ફંટાઈ રહ્યું છે. અને ખાસ જો વાત કરીએ તો આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે આ જે વાવાઝોડું જે છે તે ખાસ જો વાત કરીએ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો ઉપર અસર કરશે. ખાસ જો વાત કરીએ તો આ જે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તે સિસ્ટમને કારણે જે વાવાઝોડું જે છે તેનો પવન જે છે તે વધારે ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે આસપાસના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. ખાસ જો વાત કરીએ તો આવતીકાલે એટલે કે 1 તારીખે આજે વાવાઝોડું જે છે તે મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારોની અંદર એન્ટર થશે. અને ત્યારબાદ જો વાત કરીએ તો તંત્ર દ્વારા તમામ જે લોકો જે છે જેને આ વાવાઝોડાને અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે જગ્યા પર એલર્ટ રાખવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરીએ તો ઇનિશિયેટ બેઝ ઉપર તેઓને ખાસ જે પ્રાઇમરી ફર્સ્ટ એડ કીટ છે સાથે જે સૂકો નાસ્તો છે અથવા તો તેમને જે જરૂરિયાતના કપડાં છે તેને રાખવા માટેની એક સૂચના આપવામાં આવી છે. અને બીજી તરફ જો વાત કરીએ તો આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે આજે વાવાઝોડું જે છે તે સક્રિય થશે. તેની સિસ્ટમ જે છે તે આ દેખાઈ રહી છે કે જે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે. એટલે કે આજે મહારાષ્ટ્રની આસપાસના જે વિસ્તારો છે કે જે તેની અંદર આ જે વાવાઝોડું જે છે તે અસર કરશે. એટલે ચોક્કસથી એક જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ જે વાવાઝોડું જે છે તેને કારણે ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે અને રાજ્યો છે તે જગ્યા પર આ વાવાઝોડું જે અસર જે છે તેની બતાવશે. 80 થી 90 કિલોમીટરની ઝડપે આજે પવન ફૂંકાઈ રહ્યો છે. તેને કારણે આસપાસના વિસ્તારોમાં અત્યારથી જ ધીમી ધારે વરસાદ જે છે તેની શરૂઆત થઈ ગઈ છે. કેમેરા પર્સન રવિ જોશી સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જૂનાગઢથી. જી હા, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢમાં માળિયા હાટીનામાં વરસાદ પડી રહ્યો છે. 3 દિવસથી અહીં
વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતો માટે આ વરસાદ હવે આફતનો વરસાદ બની રહ્યો છે, કારણ કે અગાઉ જ ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોએ સહન કર્યું છે અને આ વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. તો સરકાર તરફથી ખેડૂતોના નુકસાનની જે વળતરની રકમ છે તેની માંગ અહીંયા ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે લગાતાર 3 દિવસથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળિયાહાટીનામાં વરસાદ અને આ વરસાદ હવે આફતનો વરસાદ બનીને આવ્યો છે. તો ખેડૂતો માટે સૌથી કપરી સ્થિતિ, સૌથી ખરાબ સમાચાર કહી શકાય, જે રીતે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વધુ માહિતી લેશું સંવાદદાતા, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વૈશાલી. વૈશાલી, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, લગાતાર 3 દિવસથી જૂનાગઢના માળિયાહાટીનામાં વરસાદ વરસી રહ્યો છે, અત્યારે ખેડૂતોની શું માંગ છે, કારણ કે ખેડૂતોનો પાક ધોવાઈ ચૂક્યો છે, ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે? જી ચોક્કસ, જો કહેવા જઈએ તો જે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી છે તેમાં સતત 3 દિવસથી હાલ જે વરસાદ પડી રહ્યો છે અને હાલ જે જોવા જાય તો વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોની જે મગફળીનો પાક છે તે 100% નિષ્ફળ ગયો છે અને હાલ જે ખેડૂતો છે તે સરકાર પાસે પોતાના હકનો જે વીમો છે તેને તાત્કાલિક મેળવી આપે તેવી માંગ પણ કરવામાં આવેલી છે. જી જી, આભાર વૈશાલી તમામ માહિતી બદલ. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં ક્યાર વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે, જેના કારણે સુરત જિલ્લાવાસીઓના હાલ બેહાલ થયા છે. ક્યારના કારણે ખેડૂતોમાં મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાયો છે. વાવાઝોડાથી ભારે નુકસાન, લોકોના ઘરોના પતરા ઉડતા, મકાનોને નુકસાન. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગતરોજ ભારે પવનના વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. 1-2 કલાક વરસેલા વરસાદે ઓલપાડના લગભગ 5 જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી. ઓલપાડના ભાદોલ, કાદરામાં કોબા પારડી ગામોમાં વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન થયું. તેમાં પણ સૌથી વધુ અસર ભાદોલ ગામમાં જોવા મળી. ઓલપાડના દરિયાકિનારે આવેલા ભાદોલના ગામે વાવાઝોડાને કારણે 50 જેટલા ઘરોના પતરા ઉડી ગયા, જેથી ઘરમાં ઘરવખરી સહિતનો માલસામાન પણ પલળી ગયો હતો. વીજ વાયરો તૂટી પડતા ગામ આખામાં વીજ પુરવઠો પણ ઠપ થયો હતો. અચાનક આવેલા વાવાઝોડાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો, લોકો ભયભીત થયા હતા. તો બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને ડાંગર, શેરડી સહિતના પાકો જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો બેવડી ચિંતામાં મુકાયા છે. પાકના સમયે તૈયાર થયેલી ડાંગર છે એ બધી જ તૂટી ગઈ છે અને એને કારણે જમીન ઉપર જમીનદોસ્ત થઈ ગઈ છે, એટલે જે ઉત્પાદનમાં છે લગભગ 60-70% ઘટાડો થશે. એટલે ખેડૂતને જે 70 મણ પાકવાનું હતું તે 25-30 મણ પર પાકે એવી દશા થઈ છે. વાવાઝોડાથી ઓલપાડના આ તમામ ગામોમાં ડાંગરના પાકો જમીનદોસ્ત થયા છે, જેને લઈ કાપણીના થોડા દિવસો બાકી રહ્યા હતા અને તમામ પાકનું પારાવાર નુકસાન પહોંચતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, જેથી સરકાર પાસે તેઓ નુકસાન સામે મદદની ગુહાર લગાવી રહ્યા છે. જે ખર્ચો કરેલો છે એટલો અમને વળતરરૂપ રૂપે મળે એટલું બસ અમે માગીએ છીએ, બાકી બીજું વધારે કંઈ સરકારને એવું નથી કહેતા કે અમારો નફો પણ તમે અમને આપો, ખાલી જે નુકસાન થયું છે એટલું જ માગીએ છીએ. એક તરફ ઘરોમાં નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ તૈયાર થયેલો પાક પણ જમીનદોસ્ત થઈ જતા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેથી હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂત સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર આ ખેડૂતોની બહારે ક્યારે આવે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સરકાર વેકેશન અને ઉત્સવના મૂડમાં છે ત્યારે જગતનો તાત કમોસમી વરસાદને કારણે હેરાન થઈ રહ્યો છે. ખેડૂતે ભરેલો પ્રીમિયમનો વીમો ન ચૂકવી સરકાર ખાનગી વીમા કંપનીની વકીલાત કરી રહી છે. ખેડૂતોને સરકારે ખરા અર્થમાં સહાય કરવી હોય તો પેકેજની જાહેરાત કરવી જોઈએ તથા તપાસ કરીને તુરંત જ સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં છેલ્લા 3 દિવસમાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી સર્વે કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સૂચનાઓ આપી હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પી કે પરમારે જણાવ્યું હતું કે 2 તબક્કે સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરી નુકસાનની સહાય ધારા ધોરણો મુજબ ચૂકવાશે. નુકસાન પામેલા પાકોનું વળતર મેળવવા વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર ખેડૂતે ફરજિયાત રજૂઆત કરવી પડશે. તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વલસાડથી. જી હા, વલસાડમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જે રીતે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની, 2-3 દિવસમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ વાવાઝોડાની અસર તો જોવા મળશે, પરંતુ આ અસર નહીવત હશે. પરંતુ અત્યારે જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, વલસાડમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે પવન સાથે પડેલ વરસાદને પગલે ભારે નુકસાન પણ થયું છે. તો મહા વાવાઝોડાની સીધી અસર વલસાડ ખાતે જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, આ સાથે જ વરસાદ પણ પડી શકે છે. તો મોડી સાંજે વરસાદનું આગમન પણ અમુક વિસ્તારોમાં થયું. જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વલસાડના દ્રશ્યો, વાવાઝોડાની સીધી અસર વલસાડમાં, મહા વાવાઝોડાની અસર વલસાડમાં દેખાઈ રહી છે. અમુક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો 7મા દિવસે પણ મેઘરાજાની બેટિંગ હજુ પણ યથાવત છે. ભારે પવન સાથે વરસાદનું મોડી સાંજે આગમન. તો પહેલા ક્યાર વાવાઝોડાએ ગુજરાતને બાનમાં લીધું, ત્યારબાદ હવે મહા વાવાઝોડાને કારણે ખાસ ગુજરાતની જનતા હેરાન પરેશાન થઈ રહી છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકો, ત્યાંના રહીશો આ વાવાઝોડાની અસરથી નુકસાની ભોગવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે વાવાઝોડાને કારણે, કમોસમી વરસાદને કારણે. ત્યારે ફરી એકવાર મહા નામનું વાવાઝોડું વલસાડમાં તેની અસર જોવા મળી રહી છે. વધુ માહિતી લઈશું સંવાદદાતા ઉમેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઉમેશ, વલસાડમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ સક્રિય થયું છે, ક્યાંક ને ક્યાંક કહેવાઈ રહ્યું છે કે આ અસર મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, અત્યારે શું છે સ્થિતિ? જી ચોક્કસથી, જે આ મહા વાવાઝોડું છે તેની અસર ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લા ઉપર જોવા મળી છે. વલસાડ જિલ્લામાં મોડી સાંજથી જે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ડાંગરના પાક છે તેમાં ભારે નુકસાન થયું છે. છેલ્લા અઠવાડિયાથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ડાંગરનો પાક છે તેમાં ખૂબ જ નુકસાન થઈ ગયું છે. જેને જે રીતે એક ક્યાર વાવાઝોડું આવ્યું હતું, ત્યારબાદ આ મહા વાવાઝોડું સક્રિય થતાની સાથે જે વલસાડ જિલ્લાના આજુબાજુના વિસ્તારો છે તેમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને જે સ્થાનિક લોકો છે તે પણ પરેશાન થઈ ગયા છે, અને જે રીતે આ વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેથી હાઈવે પર ઝીરો વિઝિબિલિટીને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે જે દરિયાઈના કિનારા ઉપર જે માછીમારો આવેલા છે તેને વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેત રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને એક કંટ્રોલ ચાલુ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ માછીદાર માછીમાર દરિયામાં કે કશે પણ માછીમારને કઈ પણ તકલીફ પડે તેના માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પહોંચી વળે તેના માટે સજ્જ બની ગયું છે. જી 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 ઉમેશ, આભાર તમામ માહિતી બદલ. તો ક્યારે આ મહિનામાં વરસાદ ના જોયું હોય તે મહિનામાં વરસાદ વરસી રહ્યો છે અને અસર છે મહાનામના વાવાઝોડાની. રાજ્યભરમાં અને ખાસ કરીને જામનગર પંથકમાં કમોસમી વરસાદને કારણે જગતનો તાલ હાલ ચિંતામાં મુકાયો છે, ત્યારે જામનગર જિલ્લામાં મોટા ભાગે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેરની સરકાર પાસે માંગ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના કૃષિ પ્રધાન RC ફળદુએ જામનગર ખાતેથી પ્રતિક્રિયા આપી હતી. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનથી રાજ્ય સરકાર ચિંતિત છે. જિલ્લા કલેક્ટરને પત્ર મોકલી તાત્કાલિક ધોરણે ખેતરોમાં સર્વે કરવાની સૂચના અપાઈ છે. હજુ આગામી 4 દિવસની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના ખેડૂતોમાં નિરાશા સાથે ચિંતા જન્મી છે. અતિવૃષ્ટિ થવાના કારણે અથવા તો પાક છે એ જ્યારે પાકતળિયા ઉપર આવ્યો હોય એવી વખતે વરસાદ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેતીના પાકોને નુકસાન થતું હોય છે. મેં મારા કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે
કે તાકીદથી બધા સર્વેની કામગીરી પૂર્ણ થાય, દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને એની યાદીઓ પહોંચે અને એના માધ્યમથી જે તે વીમા કંપનીઓને જાણ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને જે જે જગ્યાએ નુકસાન ગયું છે એને યોગ્ય વળતર પ્રાપ્ત થાય. તો ગાંધીનગરમાં આવતીકાલથી રાજ્ય સરકાર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. એક મહિના સુધી આ ખરીદ પ્રક્રિયા ચાલશે. ખેડૂતોને SMS અને ટેલિફોનથી જાણ કરવામાં આવશે. તો પુરવઠા નિગમ દ્વારા આગોતર આયોજનથી મગફળીની ખરીદી કરવામાં આવશે. દૈનિક 25 ખેડૂતોનો જ મગફળીનો જથ્થો લેવામાં આવશે. રાજકોટમાં વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટયાર્ડમાં નવા માલની આવકમાં વધારો નોંધાયો છે. છેલ્લા 5મથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ ચાલુ થવાના છે, ત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં વાહનની લાંબી લાઈનો જોવા મળી હતી. ખેડૂતો પણ લાભપાંચમના દિવસે પોતાનો માલ વેચાણ થાય તેવું ઇચ્છી રહ્યા છે. રાજકોટમાં માર્કેટયાર્ડમાં કપાસ તેમજ મગફળીની આવક વધુ જોવા મળી છે. વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખી કપાસ તેમજ મગફળીના પાકની આવતીકાલે હરાજી કરવામાં આવશે. લાભપાંચમથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો ચાલુ થઈ રહ્યા છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધોમ આવક જોવા મળી. આવતીકાલથી દરેક માર્કેટિંગ યાર્ડો ચાલુ થઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણની વચ્ચે ખેડૂતો અત્યારે પોતાનો માલ ભરી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં ઠાલવી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં ખેડૂતોને પ્રોબ્લેમ ન થાય તેના માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મગફળીના વાહન ભરેલા રાખી અને આવતીકાલે તેના ભરેલ વાહનમાં સીધી જ હરાજી કરવામાં આવશે. 1-1.5 લાખ ગુણી મગફળીની આવક થશે એવું અમે અનુમાન સેવી રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવક વધુ જોવા મળશે. આવતીકાલે નવા વિકલ એક્ટ લાગવામાં આવશે, ત્યારે વાત કરીએ મેમો ફાટવાનું નક્કી. ટ્રાફિકના ભારે ભરખમ દંડ જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે આવતીકાલે એટલે કે 1 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના સુધારવામાં આવેલા નવા દંડની રકમની પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટ્રાફિક દંડના નવા નિયમોનું આવતીકાલથી ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ભારત સરકારે જે પ્રમાણે નિર્ણય લીધા છે એ પ્રમાણે રાજ્યનો અને દેશનો માનવી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે એ કોઈ પણ સંજોગોમાં આપણે પાલવે નહીં. એટલે હેલ્મેટ પહેરવું, એનાથી એ વ્યક્તિ તો સલામત થાય છે પરંતુ એ પરિવારનો વ્યક્તિ મહત્ત્વનો મોભી હોય છે અને પરિવારનો મોભી જ્યારે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે અકસ્માતથી મૃત્યુ પામતો હોય છે ત્યારે એનું પરિવાર નોંધારું બની જતું હોય છે. એટલે અમારે મન રાષ્ટ્રનો અને રાજ્યનો પ્રત્યેક માનવી અગત્યનો છે. માર્ગ અકસ્માતથી એનું મૃત્યુ ન થાય, હેલ્મેટ હશે તો વધુમાં વધુ તો હેલ્મેટ તૂટી જશે પરંતુ વ્યક્તિ સલામત રીતે બચી જશે. એટલે અમારો આગ્રહ છે કે હવે રાજ્યના પ્રત્યેક માનવી જે ટુ વ્હીલર ચલાવે છે એમને હેલ્મેટ ફરજિયાતપણે પહેરવો જોઈએ અને હવે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે એમાં કેન્દ્ર સરકાર મક્કમ છે, રાજ્યએ પણ એનું પાલન કરવા રાજ્ય બંધાયેલું છે. રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટમાં આપેલી છૂટછાટનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલે એટલે કે 1 નવેમ્બરથી સરકાર દ્વારા નવા કાયદાનો કડકાઈથી અમલ કરવામાં આવશે. હવે ફરી એકવાર ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ભારે દંડની રકમ ભરવા માટે સજ્જ રહેજો, કેમ કે દિવાળીની રજાઓ બાદ 1 નવેમ્બરથી હેલ્મેટ નહીં પહેરનાર કે પછી PUC નહીં કઢાવ્યું હોય કે પછી કોઈ રીતે ટ્રાફિકના કાયદાનો ભંગ કરવા બદલ જંગી દંડ ભરવો પડશે. કારણ કે ગુજરાત સરકારે 31 ઓક્ટોબર સુધી જે મુક્તિ મર્યાદા જાહેર કરી હતી તે આજ રોજ પૂર્ણ થઈ રહી છે. 1 તારીખથી હેલ્મેટ, PUC, HSRP પ્લેટ નહીં હોય તો મેમો ફાટશે, એ નક્કી છે. જુઓ વિશેષ અહેવાલ. આવતીકાલથી લાગુ થશે ટ્રાફિકના નવા નિયમો. મોટર વ્હીકલ એક્ટમાં આપેલી છૂટછાટનો આજે છેલ્લો દિવસ. મોટર વ્હીકલ એક્ટ આવતીકાલથી રાજ્યમાં લાગુ.
ट्राफिक ना कायदा नो भंग बदल हवे भरवो पड़शे जंगी दंड। हेलमेट पीयूसी अने एचएसआरपी नहीं होय तो फाटशे मेमो। गुजरात सरकारे अगाउ वाहन चालकोने 15 ऑक्टोबर सुधी तारीख आपी हती जे पाछळथी 31 ऑक्टोबर सुधी लंबावाई हती, परंतु हवे सरकारे आ मर्यादा मुक्तिनी लंबावे तेवी कोई शक्यता देखाई नथी रही। माटे ज वाहन चालको हवे सज्ज थई जजो। 1 नवेम्बर थी जे वाहन चालकोए हेलमेट, कार चालकोए सीट बेल्ट बांध्यु नहीं होय अथवा तो कार में ब्लेक फिल्म लगावी होय अने ट्रिपल सवारी जता होय तेवा वाहन चालको पासेथी पोलीस जंगी दंड वसूलवानुं शुरू करशे। 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં ખાસ કરીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને નવી ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી તરફ જતા વાહન ચાલકો માટે રસ્તો ખુલ્લો નહીં રાખે તેમની સામે કાર્યવાહી કરાશે અને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે। ખૂબ જ મહત્વનું છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ચાલકો જેમને ડાબી તરફ જવું હોય તેમના માટે મોટાભાગના વાહન ચાલકો રસ્તો બંધ કરી દેતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જતી હોય છે। અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે નહેરુનગર સર્કલ ઉપર ડાબી તરફનો રસ્તો બ્લોક કરાયો છે, આવી જ રીતે જે વાહન ચાલકો રસ્તો બ્લોક કરશે તેમની સામે દંડાત્મક કાર્યવાહી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવનાર દિવસોમાં કરવામાં આવશે। કેમેરા પર્સન રવિ જોશી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જે વાહન ચાલકોએ પીયુસી કઢાવી નહીં હોય અથવા તો એચએસઆરપી નહીં હોય તેવા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે। રાજ્ય સરકારે 2 વખત મુદત લંબાવતા વાહન ચાલકો દંડથી રાહત મળી હતી। ટ્રાફિકના નિયમોની 80-80 કરીને વાહનો ચલાવતા હતા, પરંતુ હવે વાહન ચાલકો એક દિવસ પોતાની મનમાની કરી શકશે, કારણ કે 1 નવેમ્બરથી નવા નિયમ મુજબ દંડ કરવામાં આવશે। નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાયા તો 1000 રૂપિયા દંડ થાય છે, તેમ નવા સુધારા પ્રમાણે 1 વખત 500 રૂપિયા અને 2 વખત પકડાય તો 1000 રૂપિયા દંડ ભરવામાં આવશે। જો કે હજુ લોકો મૂંઝવણમાં છે કે કેટલો દંડ ભરવો પડશે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે। વિરામ બાદ આપનું સ્વાગત। 1 નવેમ્બરથી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ, પીયુસી તેમજ વાહનના વીમા સહિતના કાગળો સાથે રાખવા પડશે। એક તરફ અમદાવાદમાં નવા પીયુસી સેન્ટર ખોલવાની જાહેરાત કરાઈ હતી, ત્યાં બીજી તરફ લાખો વાહન ચાલકોને પીયુસી કાઢવાની બાકી હોવા છતાં દિવાળીની રજાઓમાં શહેરમાં અનેક પીયુસી સેન્ટરો બંધ જોવા મળ્યા હતા। હવે ફક્ત એક જ દિવસ બાકી હોવાથી વાહન ચાલકો કે જેઓને વાહનોના પીયુસી કઢાવવાની બાકી હોય તે મુશ્કેલીમાં મુકાયા હતા। તો 1 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ પડશે, જેના ભાગરૂપે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે। તો બીજી બાજુ જનતામાં પણ ટ્રાફિકમાં અમલમાં મૂકવામાં આવેલા નવા દંડની ભારે ખમ રકમના લઈને દહેશત જોવા મળી રહી છે, ત્યારે ડીસીપીએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। એમનું પાલન કરવામાં નહીં આવે અથવા તો ટ્રાફિક રૂલ્સનું ભંગ થશે તો એના માટે શું કાર્યવાહી રહેશે અને જનતાને ખાસ સૂચના? એમાં જે ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન છે, લોકોથી આ જ રજૂઆત છે કે ભાઈ ટ્રાફિક નિયમોનો પાલન કરતા રહે, એને પણ કમ્ફર્ટેબલ થાય એન્ડ પોલીસ કેન ઓલ્સો એક્ટ એઝ અ ફેસિલિટેટર ઇન ટ્રાફિક। અને પછી પોલીસનો જે ફોકસ છે આ જ રહે છે કે ભાઈ જેના લોકોનો બહુ પેન્ડિંગ મેમા છે, 5+ મેમા છે, એના ઉપર જ ફોકસ રહે છે અને લોકોથી આ જ રજૂઆત છે કે ટ્રાફિક નિયમોનો સારી રીતે પાલન કરતા રહે જેથી સેફટી જળવાઈ રહે। સર, એક છેલ્લો સવાલ, જે રીતે નવા નિયમો લાગુ કરવામાં આવે છે, નવા જે દંડની રકમો છે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જનતા એની સાથે ઘર્ષણમાં ઉતરતી હોય છે, જનતા પોલીસ સાથે, અને પરિસ્થિતિ બગડતી હોય છે, તો એને લઈને નિયંત્રણ કઈ રીતે લેવામાં આવશે? એમાં પોલીસ દ્વારા બહુ કંટ્રોલ રીતે અને જે કંઈ લોકોથી ઇફ એનીબડી હેઝ એની ઇશ્યુ દે કેન ઓલ્સો કોન્ટેક્ટ વિથ દેર કમ્પ્લેન્સ ટુ દેર સિનિયર ઓથોરિટીઝ। પોલીસ જે દરરોજ કામગીરી કરે છે એવી પ્રકાર કામગીરી કરવામાં આવશે। ઓકે, થેન્ક યુ। તો જોયું આપણે કે જે રીતે અત્યારે હાલમાં ડીસીપી ટ્રાફિક જે અજીત રાજન છે તેમનું કહેવું છે કે આવતીકાલથી જે ટ્રાફિકના નિયમો નવા નિયમોની શરૂઆત થવાની છે તેને લઈને જનતાને તેનું પાલન કરવા માટે ખાસ તેમણે વિનંતી કરી છે અને સાથે જ જો કોઈ પણ જનતા ઘર્ષણમાં ઉતરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો ગુજરાતમાં લાગુ થશે। છેલ્લા 1 મહિનાથી રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમો મુજબ દંડ વસૂલ ન કરવા માટે આદેશો કર્યા હતા, ત્યારે હવેથી જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તેઓને મોટી રકમનો દંડ ભરવાનો વારો આવશે।
દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે વધતી જાય છે. હવેથી ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ યોજીને વાહન ચાલકો પાસે દંડ વસૂલવામાં આવશે. શહેરના મહત્વના ચાર રસ્તાઓ કે જે આ ડાબી તરફનો રસ્તો વાહન ચાલકો ખુલ્લો રાખવાનો હોય છે, પણ અમુક વાહન ચાલકો સિગ્નલ પર ડાબી તરફ વાહન ઉભું રાખતા હોવાથી જે વાહન ચાલકોને ડાબી બાજુ જવું હોય તેને 70 થી 125 સેકન્ડ સુધી રાહ જોવી પડે છે, જેથી હવેથી જે વાહન ચાલકો સિગ્નલ પર ડાબી તરફનો રસ્તો બ્લોક કરશે તેઓને સ્થળ પર ₹500 સુધીનો દંડ ફટકારવામાં આવશે. અમદાવાદના શાસ્ત્રીનગર, પંચવટી, સુભાષ ચોક, એસી ચાર રસ્તા, નહેરુનગર અને પ્રહલાદનગર ચાર રસ્તા પર ખાસ આ ડ્રાઇવ યોજાશે. અમદાવાદના વાહન ચાલકો વાહનના ટ્રાફિકના જે નિયમો છે તેનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર પોલીસે ખાસ કરીને નવા નિયમ લાગુ કરાયા છે, જેમાં જે સિગ્નલ ઉપર ડાબી બાજુ જવાનો જે રસ્તો હોય છે તે રસ્તો વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવાયો છે, અને જે વાહન ચાલકો ડાબી તરફનો રસ્તો બ્લોક કરશે તેમની સામે દંડાત્મક કાર્યવાહી અને ₹500 સુધીનો દંડ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. ત્યારે મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો 1 નવેમ્બરથી લાગુ થઈ રહ્યો છે, ત્યારે નવા નિયમ પ્રમાણે ₹500 દંડ સુધીની જોગવાઈ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે. કેમેરા પર્સન દવી જોશી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો દિવાળીની રજાઓ બાદ આવતીકાલથી ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ થવાનો છે, ત્યારે હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી આવશ્યકપણે ચકાસીને નીકળવું તમારા આર્થિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે. સરકારે 31 ઓક્ટોબર સુધી જ મુક્તિ મર્યાદા જાહેર કરી હતી. જી ચોક્કસ, જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો 1 નવેમ્બર એટલે આવતીકાલથી જે પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિતના જે રાજ્યો છે તેમાં ટ્રાફિકના જે નિયમો છે તેનું કડક અને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો જે પીયુસી છે, જે પીયુસી નહીં હોય તો તેને ₹1000 સુધીનો દંડ કરવામાં આવશે. વગર હેલ્મેટે જો પ્રથમવાર પકડવામાં આવશે તો ₹500 દંડ કરવામાં આવશે, અને જો બીજી વખત પકડવામાં આવશે તો ₹1000 જેટલો દંડ કરવામાં આવશે. વાત કરવામાં આવે તો જો 3 સવારી જો એક વ્હીકલ ઉપર નીકળવામાં આવશે તો ₹100 જેટલો દંડ કરવામાં આવશે, અને ત્યારબાદ જો બીજી વખત જો વાહન ચાલક પકડાશે તો ₹200 દંડ કરવામાં આવશે. જો પીયુસી અને જો આરસી બુક વગર જો વાહન ચાલક જો લીધા વગર નીકળશે તો તેને ₹1000 દંડ કરવામાં આવશે, અને જો બીજી વખત જો જે વાહન ચાલક છે તે પકડાશે તો તેને ₹2000 જેટલો માતબર દંડ કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો આવતીકાલથી જે પ્રમાણે જે ટ્રાફિકનો જે નવો નિયમ લાગુ પડવામાં આવશે તેનું ચુસ્તપણે રાજ્ય સરકાર દ્વારા પણ પાલન કરવાના આદેશ આપી દેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ટ્રાફિકના નિયમો છે તેના લોકો માટે બાંયધરી બી આપવામાં આવી હતી, અને પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. જો વાહન ચાલક વાહનની સાથે પીયુસી નહીં સાથે રાખે તો પણ તેને દંડ કરવામાં આવશે. આરસી બુક વગર પણ કોઈ વાહન ચલાવતા પકડાશે તો તેની પહેલી વખત ₹500 દંડ કરવામાં આવશે, અને બીજી વખત પકડાશે તો તેને ₹1000 દંડ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન વગર ટુ વ્હીલર જો ચલાવવામાં પકડાવવામાં આવશે તો ₹2000, 3000 અને 5000 એમ વાહનોના 3 શ્રેણીમાં દંડ કરવામાં આવશે. જો લાયસન્સ વગર જો વાહન ચલાવવામાં આવશે તો તેને ₹3000 માતબર દંડ કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો અન્ય કોઈનું વાહન લઈને વાહન માલિક નીકળશે તો પણ તેને ₹3000 જેટલો માતબર દંડ છે તે કરવામાં આવશે. એ ઉપરાંત જો ચાલુ મોબાઈલ ઉપર વાત કરવામાં આવશે તો પ્રથમ વખત ₹500 અને બીજી વખત જે ₹1000 જેટલો માતબર દંડ કરવામાં આવશે. વાત કરવામાં આવે તો જો 1 તારીખ સુધીની જે મુદત રાજ્ય સરકાર દ્વારા લંબાવવામાં આવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં આંશિક રાહત હતી, પરંતુ જો વાત કરવામાં આવે તો હાલ જે દિવાળીનો તહેવાર છે તહેવાર પૂરો થયો છે, પરંતુ જે કાલથી જે પ્રમાણે માતબર દંડ ઉઘરાવવામાં આવશે તેને લઈને ક્યાંક ને ક્યાંક નાગરિકોએ પણ સજ્જ થવાની જરૂર છે. ચોક્કસથી જે પ્રમાણે છે વાહન ચાલકોને જે દંડ ફટકારવામાં આવશે, જે પણ લોકો વાહન ચલાવતા ગેરરીતિ કરતા સામે આવશે અથવા તો પોતે પીયુસી, લાયસન્સ, હેલ્મેટ કે આરસી બુક વગરના જે વાહનો જે પોતે લઈને નીકળશે તો પણ તેમને ટ્રાફિક દ્વારા જે દંડ છે તે આપવામાં આવશે. જો વાત કરવામાં આવે તો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય, હેલ્મેટ વગર જે લોકોના જીવ ગુમાવી રહ્યા હતા તેને લઈને પણ રાજ્ય સરકારે કડક કાયદો અમલમાં લાવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી જે આરસી ફળદુ દ્વારા જે વાહન ચાલકોને 1 મહિનાની જે મુદત આપી અને રાહત આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો કાલથી રાજ્ય સરકાર દ્વારા જે ટ્રાફિકના નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. સરકાર દ્વારા વાહન ચાલકોને 15 ઓક્ટોબર સુધી મુક્તિ આપી હતી, જે 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ હતી, પરંતુ હવે સરકાર આ મુક્તિ મર્યાદા લંબાવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, જેથી જે પ્રકારે નવા ટ્રાફિક નિયમોનો જે નવા ટ્રાફિક નિયમો એટલે મોટર વ્હીકલ એક્ટનો જે અમલ કરાયો છે તેમાં જે પ્રકારે જ્યારથી અમલ કરાયો હતો ત્યારબાદ અનેકવાર છૂટછાટ આપવામાં આવી હતી, અને આવતીકાલ એટલે કે 31 ઓક્ટોબર સુધીની છેલ્લી છૂટછાટ આપવામાં આવી હતી, અને આવતીકાલથી આ જે નિયમો છે તે સખ્ત નિયમોનો લાગુ કરવામાં આવશે.
ફરી જે હેલ્મેટમાં છૂટછાટ આપવામાં આવી હતી, પીયુસીમાં છૂટછાટ આપવામાં આવી હતી, એચએસઆરબી નંબર પ્લેટોમાં છૂટછાટ આપવામાં આવી હતી, આ તમામ બાબતોમાં છૂટછાટ આપવામાં આવી હતી. અને જે નવા મોટર વ્હીકલ એક્ટનો જે છે તે અમલ ન કરવા માટેની એક જે સમય મર્યાદા વધારવામાં આવી હતી અને 31 ઓક્ટોબર સુધી આ સમય મર્યાદા વધારી દેવાઈ હતી. તમે જણાવશો આવતીકાલથી નિયમ ફરજિયાત થઈ જશે નવા મોટર વ્હીકલ એક્ટનો, તો લોકો આને કઈ રીતે જોઈ રહ્યા છે, શું કહેશો? નિયમનું પાલન કરશે. શું માનો છો કે આ નિયમનું પાલન ફરજિયાત થઈ જવું જોઈએ? થવું જોઈએ. બિલકુલ, તમે જણાવશો જે પ્રકારે નવા મોટર વ્હીકલ એક્ટનો આવતીકાલથી ફરજિયાત અમલ થશે, તો આપ શું માનો છો, કઈ રીતે પાલન થશે, શું માનો છો? કરવો જોઈએ લોકોએ, પણ ન કરતા શું કરવાના, ફરજિયાત કરવો જોઈએ, આપણે માટે જ છે ને આ વસ્તુ. એમ તો આ આવતીકાલે જ્યારે થશે તો લોકો આને ચુસ્તપણે પાલન કરશે? કઈ રીતે લોકોને આપણે ક્યાં કહેવા જવાના, આપણે કરીએ છીએ થઈ ગયું, બીજાને તો આપણે ક્યાં જોઈએ. બિલકુલ, એટલે લોકો અત્યારે નવા મોટર વ્હીકલ એક્ટ આવતીકાલથી જ્યારે અમલ થશે તેનું પાલન કરવા પડશે જ તેવું માની રહ્યા છે. અને બિલકુલ, અત્યારે જે લોકો આળસ કરી રહ્યા હતા આ નવા મોટર વ્હીકલ એક્ટમાં જે મર્યાદા વધારી, પરંતુ આવતીકાલથી કોઈ છૂટછાટ નહીં ચાલશે. અને આને લઈને સુરત ટ્રાફિક ડીસીપી પણ તમામ જે ટ્રાફિકના જે અધિકારીઓ છે તેઓને સૂચના પણ આપી દેવાઈ છે કે કઈ રીતની કાર્યવાહી કરવી. ત્યારે આપણી સાથે પીએસઆઈ સાહેબ જોડાયા છે, લશ્કરી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. તમે જણાવશો આવતીકાલથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ થવા જઈ રહ્યો છે, કઈ રીતની સૂચના આપવામાં આવી છે, શું કહેશો? આવતીકાલથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બધા એન્ફોર્સમેન્ટ પોઈન્ટો રાખવામાં આવેલા છે અને દરેક જગ્યાએ જે નવા મોટર વ્હીકલ એક્ટની જે જોગવાઈઓ છે એ મુજબ વાહન ચેકિંગ કરવામાં આવશે અને લોકોની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, અત્યાર સુધી જે પ્રકારે મુદત વધારવામાં આવી તો આ સમય દરમિયાન એક અવેરનેસ કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા, હવે કઈ રીતનો કાર્યક્રમ છે, શું કહેશો? અમે છેલ્લા એક મહિના ઉપરથી લગભગ તમામ શાળા અને કોલેજોમાં દરેક અધિકારીઓ જઈ અને ટ્રાફિક અવેરનેસ બાબતેના શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે અલગ અલગ જગ્યાઓ મિટિંગો યોજી અને ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કરેલા છે. અને આ અવેરનેસ કાર્યક્રમોની અંદર અમે વિદ્યાર્થીઓને, વાલીઓને આ નવા રૂલ્સ મુજબ સૌને બરાબર માહિતગાર કરેલા છે. બિલકુલ, એટલે ખાસ અત્યારે પોલીસને તમામ માહિતી આપી દેવાય છે, કારણ કે કાલથી જે મોટર વ્હીકલ એક્ટ અમલ થઈ રહ્યો છે અને તેનો ચુસ્તપણે પાલન થાય અને કોઈપણ પ્રકારનું પબ્લિક સાથે ઘર્ષણ ન થાય તે માટે પ્રાથમિક તબક્કે જે હેલ્મેટ અને પીયુસી છે તેઓનું જ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે અને તેઓના નિયમ પ્રમાણે વસૂલાત કરવામાં આવે તે પ્રકારની તમામ પોલીસ દ્વારા અને જે વિભાગના અધિકારીઓ છે તેને સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે તમામ જે પોલીસ છે તે જુદા જુદા 7 જેટલી જગ્યાએ ડ્રાઈવ કરશે અને આવતીકાલથી ચુસ્તપણે આ નિયમોનું પાલન કરશે. રાજ્યભરમાં આવતીકાલથી નવા ટ્રાફિકના નિયમોનો કડકપણે અમલ થશે. વાહન ચાલક પાસે લાયસન્સ, પીયુસી, હેલ્મેટ, ઇન્સ્યોરન્સ સહિતના પુરાવા નહીં હોય તો મોટો દંડ ભોગવવાનો વારો આવશે. 1 નવેમ્બરથી સમગ્ર ગુજરાતની અંદર નવા ટ્રાફિક નિયમની અમલવારી ફરીથી શરૂ થવાની છે. તહેવારી માહોલ હોય, પેટા ચૂંટણી હોય કે પછી અન્ય કોઈ કારણ હોય, રાજ્યની અંદર નવા ટ્રાફિક નિયમનો અમલ 31 ઓક્ટોબર એટલે કે આજના દિવસ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આવતીકાલથી તમામ તૈયારીઓ સાથે રાજ્યના તમામ વિભાગો છે તે આ નિયમનું પાલન કરવા માટે લાગી જશે. આપ જોઈ શકો છો કે રાજકોટના આ જિલ્લા પંચાયત ચોકની અંદર નાગરિકોની અવર જવર રાબેતા મુજબ ચાલુ છે. જે પ્રકારે નવા ટ્રાફિક નિયમનો આવતીકાલથી અમલ શરૂ થવાનો છે, હેલ્મેટનો અમલ શરૂ થવાનો છે, સીટબેલ્ટનો અમલ શરૂ થવાનો છે, પીયુસીનો અમલ શરૂ થવાનો છે, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જે કોઈ પણ નવા નિયમો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે તેનો અમલ ગુજરાતની અંદર થવાનો છે. પરંતુ રાજકોટના જે 80% નાગરિકો છે, 90% નાગરિકો છે તે હેલ્મેટ વગર જ વાહન ચલાવતા હોય તેવું માલુમ પડી રહ્યું છે. કારણ કે જે પ્રકારે નાગરિકોને છૂટ આપવામાં આવી હતી આ છૂટને લઈને મોટાભાગના જે વાહન ચાલકો છે તે હજુ પણ હેલ્મેટ નથી પહેરતા. હેલ્મેટ પૂરા પાડવાની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી, પીયુસી સેન્ટરો ખોલવાની વાત હતી, પરંતુ તમામ જે બાબતો છે તે તહેવારી માહોલની અંદર ક્યાંક ને ક્યાંક નાગરિકો ભૂલી ગયા છે. જેના કારણે આપ જોઈ શકો છો કે અહીંયા પસાર થતા જે મોટાભાગના વાહન ચાલકો છે તે પૈકીના વાહન ચાલકો હેલ્મેટ વગર જ વાહન ચલાવી રહ્યા હોય તેવું સામેથી જોવા મળી રહ્યું છે. તમામ નાગરિકો છે તે આવતીકાલથી આ નિયમના અમલીકરણની સાથે સાથે તેમને પણ હેલ્મેટ પહેરવું પડશે, તેમને પણ નિયમોનું પાલન કરવું પડશે. જોવાનું બની રહેશે કે નાગરિકો કેટલા સજ્જ છે અને કઈ રીતે આ નવા નિયમની અમલીકરણ થઈ શકે છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.
રાજ્યમાં 1 નવેમ્બરથી મોટર વ્હીકલ એક્ટના નવા કાયદાઓની અમલવારીની શરૂઆત કરવામાં આવશે. ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલી કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે જોગવાઈ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના મંત્રી આરસી ફળદુએ કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે જણાવ્યું હતું કે નાગરિકો મોટર વ્હીકલ એક્ટના નિયમોનું પાલન કરે તેમજ ટુ વ્હીલર વાહન ચાલકો પોતાની સેફટીને ધ્યાનમાં લઈને હેલ્મેટ પહેરે તેવો આગ્રહ તેમણે કર્યો હતો. રાજ્યનો અને દેશનો માનવી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે એ કોઈ પણ સંજોગોમાં આપણે પાલવે નહીં, એટલે હેલ્મેટ પહેરવું. એનાથી એ વ્યક્તિ તો સલામત થાય છે, પરંતુ એ પરિવારનો વ્યક્તિ મહત્ત્વનો મોભી હોય છે, અને પરિવારનો મોભી જ્યારે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે અકસ્માતથી મૃત્યુ પામતો હોય છે ત્યારે એનું પરિવાર નોંધારું બની જતું હોય છે. એટલે અમારે મન રાષ્ટ્રનો અને રાજ્યનો પ્રત્યેક માનવી અગત્યનો છે. અને હવે વાત કરીએ સરદારને સલામ. સૂર કિસાનો કા નેતા તુ ભારત ભાગ્ય વિધાતા તેરી હો બાત જન જન કા સાથ તુ હિન્દુસ્તાન કી ગાથા. સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેની ઉજવણી માટે પીએમ મોદી આજે કેવડિયામાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પી. સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો અને પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે કોઈ પણ શ્રદ્ધા સ્થળ પર આવીને આપણને શાંતિ અને ઉર્જા મળે છે, તેવું જ મને આ પ્રતિમા પાસે આવીને અનુભવ થાય છે. દેશ કે અલગ અલગ કોને સે કિસાનો સે મિલે લોહે સે અલગ અલગ હિસ્સો કી મિટ્ટી સે ઇસ ભવ્ય પ્રતિમા કા નિર્માણ હુઆ હૈ, ઉસકા આધાર બના હૈ. ઓર ઇસલિયે યે પ્રતિમા હમારી વિવિધતા મેં એકતા કા ભી જીવંત પ્રતીક હૈ, જીતા જાગતા સંદેશ હૈ. સાથીઓ, આજ સે ઠીક 1 સાલ પહેલે દુનિયા કી સબસે ઊંચી પ્રતિમા કો દેશ કો સમર્પિત કિયા ગયા થા. આજ યે પ્રતિમા સિર્ફ ભારતવાસીઓ કો હી નહીં પૂરે વિશ્વ કો આકર્ષિત કર રહી હૈ, પ્રેરિત કર રહી હૈ. આજ ઇસ પ્રેરણા સ્થલી સે સરદાર વલ્લભભાઈ પટેલ કો શ્રદ્ધા સુમન અર્પિત કરતે હુએ સંપૂર્ણ રાષ્ટ્ર ગૌરવ કા અનુભવ કર રહા હૈ. ભારત કી વિવિધતા મેં એકતા, હમ વિવિધતાઓ સે ભરે હુએ હૈ. વિવિધતા મેં એકતા હમારા ગર્વ હૈ, હમારા ગૌરવ હૈ, હમારી ગરિમા હૈ, હમારી પહેચાન હૈ. હમારે યહાં વિવિધતા કો, ડાયવર્સિટી કો સેલિબ્રેટ કિયા જાતા હૈ. હમે વિવિધતા મેં કભી ભી સદિયો સે વિવિધતા મેં વિરોધાભાસ કભી નહીં દિખતા. મંચ પર હમારા પ્રભાવ ઓર સદભાવ દોનો બઢ રહા હૈ તો ઉસકા કારણ હમારી એકતા હૈ. વિવિધતા મેં એકતા
ये हमारी पहचान है। आज पूरी दुनिया भारत की बात गंभीरता से सुनती है, तो उसका कारण कश्मीर से कन्याकुमारी, अटक से कटक, एक राष्ट्र श्रेष्ठ राष्ट्र, महान संस्कृति, महान परंपरा, यही तो हमारी शक्ति है और यही एक हमारा कारण है। आज भारत दुनिया की बड़ी आर्थिक ताकतों में अपनी जगह बना रहा है, अपने हक का स्थान प्राप्त कर रहा है। सरदार वल्लभ भाई पटेल की 144वीं जन्म जयंती निमित्त आज राष्ट्रीय एकता दिवस की उजवणी करवामां आवी हती, त्यारे अमदावाद खाते शाहीबाग पोलिस हेडक्वार्टर थी रन फॉर यूनिटी नुं आयोजन करवामां आव्युं हतुं। मुख्यमंत्री विजय रूपाणी द्वारा आ रन फॉर यूनिटी ने ग्रीन फ्लेग ऑफ आपवामां आव्युं हतुं। मोटी संख्या में पोलिस जवानों ने लोकोए भाग लीधो हतो। लोको माटे एक थईने लड़वा माटे तमाम लोकोए साथे मळी शपथ लीधा हता। आ कार्यक्रम में मनपा मेयर बीजलबेन पटेल, कमिश्नर विजय नेहरा, धारासभ्य भूपेन्द्रसिंह पटेल, बाबू जमना पटेल, प्रदीपसिंह जाडेजा तेमज नेताओं उपस्थित रहा था। तो केवड़िया खाते प्रधानमंत्री मोदी की हाजरी में राष्ट्रीय एकता परेड योजाई, जेमा महिलाओं साहस और शौर्य प्रदर्शन कर्यु हतु। केवड़िया खाते प्रधानमंत्री नरेन्द्र मोदी आज आया त्यारे तेमनी समक्ष परेड रजू करवामां आवी हती। परेड में सीआरपीएफ की महिलाओं द्वारा बाइक स्टंट करवामां आव्या अने आज बाइक स्टंट्स छे ते सौथी वधु आकर्षणनुं केन्द्र बन्या हता आ परेड में। अने आ परेड में जेमने बाइक स्टंट कर्या छे तेवी महिलाओं साथे आपणे वात करीशुं। विविध राज्योमांथी आवी महिलाओं आवेली छे, तेमना जे लीडर छे तेमनी साथे आपणे वात करीशुं। इंस्पेक्टर सीमा जे तेमना लीडर छे, सीमाजी आप सीआरपीएफ से है, शुरू किया आपने, पीएम के सामने आपका पहला प्रदर्शन था, क्या फील करते हैं? सबसे तो पहले मैं बहुत प्राउड फील कर लूँ कि फ़र्स्ट टाइम हमें ये मौका मिला। हमने काफ़ी साल से इसका इंतज़ार कर रहे थे कि हम पीएम के सामने इंडिया गेट पे हम 26 का इवेंट करें, पर आज पहली बार हमें ये मौका मिला, तो हम सभी इस चीज़ के लिए बहुत एक्साइटेड थे और आज पूरा होने के बाद और ज़्यादा गर्व महसूस हो रहा है हमें। केवड़िया खाते पीएम नरेन्द्र मोदी विविध कार्यक्रमों में हाजरी आपी थी, जेमां शस्त्र प्रदर्शन खुल्लू मूक्यू हतुं। आ शस्त्र प्रदर्शन में बीएसएफ, एनडीआरएफ, इंडो तिबेतियन बॉर्डर पोलिस सहित आर्म्ड फोर्सिस तरफ थी शस्त्र प्रदर्शन में तेमना द्वारा वपराती टेक्नोलॉजी और शस्त्रों प्रदर्शन कर्युं हतुं, जेमां इंडो तिबेतियन बॉर्डर पोलिस प्रदर्शन लोग माटे आकर्षण केन्द्र बन्युं हतुं। प्रधानमंत्री नरेन्द्र मोदीए केवड़िया खाते आर्म्ड फोर्सिसनું प्रदर्शन खुल्लू મૂક્યું છે, જેમાં ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સ તરફથી પણ ખાસ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે। -40 ડિગ્રી સેલ્સિયસ પર હિમાલય પર ફરજ બજાવતા આપણા ભારતીય જવાનો આ ખાસ ટેન્ટ તેમના રહેણાંક માટે થઈને વાપરે છે। -40 ડિગ્રી સેલ્સિયસ પર આ જે ટેન્ટ છે તે તેમને રક્ષણ આપે છે અને સાથે સાથે જ -50 ડિગ્રી સેલ્સિયસ સુધીના વાતાવરણમાં આપણા જવાનો આ ટેન્ટમાં રહી શકે છે। સાથે સાથે જ હેપો બેગનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કે જે જવાનોને એક જે બેગ છે તે 10,000 ફીટ સુધી અને બીજી જે બેગ છે તે 10,000 ફીટ કરતાં વધારેની હાઇટ સુધી, જ્યારે જવાનને ઓક્સિજનના ઓછું હોવાના કારણે તબિયત બગડે છે ત્યારે તેને ઓક્સિજન આ જે બેગ છે તેમાં રાખવામાં આવે છે અને તે 8,000 ફીટ નીચેનું વાતાવરણ આ જે બેગમાં ફીલ કરે છે અને તેને ઓક્સિજન પૂરો પાડે છે। સાથે સાથે જ તે જવાનોને ખાસ અવલંગ જે સાધન છે તે રેગ્યુલર તેમની સાથે હોય છે। તિબેટિયન બોર્ડર પર જ્યારે ભારતીય જવાનો ફરજ બજાવતા હોય છે ત્યારે ખાસ અવલંગ નામનું જે આ સાધન છે તે તેઓ સાથે રાખે છે, જે જ્યારે પણ બરફના તોફાનમાં તેઓ ફસાઈ ગયા હોય છે ત્યારે તેમને 50 મિનિટ સુધી ઓક્સિજન પૂરો પાડે છે, ત્યારે તેવા સંજોગોમાં તેના માટે સર્વાઈવ થવાનું 50 મિનિટમાં શક્ય બની શકે છે। સાથે સાથે જ આ એક સ્ટ્રોમ જે સ્નો સ્કૂટર છે તે વપરાશમાં લેવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સની સાથે આ સ્કૂટર જોડાયું છે, જ્યારે બરફીલો તોફાનના કારણે બરફના કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે આ સ્નો સ્કૂટર મારફત તેઓ આવન જાવન માટેનો વપરાશ કરે છે અને સાથે સાથે જ ભારતીય ઇન્ડો તિબેટિયન જે બોર્ડર છે તેના પર તેઓ ચોકી ભરે છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સોનલ રણકટ, મંતવ્ય ન્યૂઝ, કેવડિયા।
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા ટ્વીટ બાબતે અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના નેતાઓ ટૂંકી માનસિકતામાં માનનારા લોકો છે. સરદાર 26 વર્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. સરદાર સાહેબ અમારા પરિવારના મોભી હતા અને આજે પણ એમના વિચારો, એમના સિદ્ધાંતો અને એમના પથ પર કોંગ્રેસનો કાર્યકર ચાલી રહ્યો છે. અને સરદાર સાહેબના જ વિચારની નીતિ હતી કે RSS જેવા જે વિઘટનકારી પરિબળો છે, સંસ્થાઓ છે, એની પર પ્રતિબંધ મુકાવો જોઈએ. ત્યારે જે લોકો વિઘટનકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય એવા લોકો સરદાર સાહેબના નામે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું આમાં મુનાસિબ ના યોગ્ય નથી. આજે સરદાર સાહેબની જયંતિ છે ત્યારે આપણે સૌ એમના પથ પર, એમના સિદ્ધાંતો પર, એમણે બતાવેલા જે કાર્યો છે એને લઈને આગળ ચાલીએ, આમાં કોઈ રાજકીય વિવાદમાં ના પડીએ. સરદાર પટેલની 144મી જન્મજયંતિ હતી ત્યારે નડિયાદ ખાતે ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉપસ્થિત તમામ લોકોને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ રન ફોર યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર પ્રદીપભાઈ, દિનુભાઈ દેસાઈને મળવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દેવસિંહ ચૌહાણ તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો, નડિયાદ નગરપાલિકાના સભ્યો, નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો તેમજ નડિયાદના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુનિટીને પ્રસ્થાન કરાવીને પૂજ્ય સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લીધી છે. જન્મસ્થળની મુલાકાત વખતે કોઈ યાત્રાધામની મુલાકાત લેતો હોય એવો અનુભવ અત્યારે હું કરી રહ્યો છું. અને સંજોગથી પૂજ્ય સરદાર સાહેબના પૌત્ર મારી સાથે ભાઈ શ્રી પ્રદીપભાઈ એ પણ મળ્યા છે. હું મારું અહોભાગ્ય સમજું છું કે સરદાર સાહેબને મેં જોયા નથી, પરંતુ સરદાર સાહેબના પૌત્ર ને એમના જન્મસ્થાને મળીને હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું. 31 ઓક્ટોબર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કરવામાં 562 જેટલા રજવાડાઓને વિલીનીકરણ કરવામાં જે મહત્વનો રોલ ભજ્યો, મુખ્ય કામ કર્યું, જે અશક્ય કામ હતું છતાં એમણે પાર પાડ્યું. ગીરમાં જતા પ્રવાસીઓ માટે સિંહ દર્શન સૌથી વધુ મહત્વ ધરાવે છે. ત્યારે એક તરફ વેકેશનનો માહોલ જામ્યો છે તો બીજી બાજુ ગિરનારની પરિક્રમા શરૂ થઈ રહી છે. ત્યારે સાસણગીરમાં પ્રવાસીઓનો સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે. જામ્યો વેકેશન માહોલ સાસણગીરમાં પ્રવાસીઓનો ધસારો. સિંહ દર્શન માટે ઉમટ્યા પ્રવાસીઓ. હાલ દિવાળીના વેકેશનની મજા માણવા લોકો સાસણમાં સિંહ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આમ તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તેમ છતાં રાજ્યમાં ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કુદરતના રમણીય નજારા વચ્ચે સૌ કોઈ સિંહ દર્શનની સાથે સાથે કુદરતના સાનિધ્યને માણવા ઉમટી પડ્યા છે. હાલ દરેક હોટલ અને ફાર્મ હાઉસ પણ ફૂલ જોવા મળી રહ્યા છે, તેમજ ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા હોવાના કારણે લોકોમાં રાહત પણ જોવા મળી રહી છે. જોઈએ દિવાળીનો વખત છે અને પછી લાભ પાંચમ પણ આવી રહી છે, તો 100% બુકિંગ છે, ફૂલ છે. અને ટુરિસ્ટનો ભાર પણ આપણે જોઈએ, ઘસારો જોઈએ તો ઘણો સારો ઘસારો છે. જણાવી દઈએ કે ઓનલાઈન બુકિંગ 3 મહિના પહેલા જ ચાલુ કરી દેવામાં આવે છે, જેથી કરી અને ટુરિસ્ટને કોઈ પણ પરેશાની વેઠવાનો વારો ન આવે. ઓનલાઈન બુકિંગના કારણે ફોરેસ્ટ સ્ટાફની પણ જવાબદારી વધી જાય છે. ટ્રેનરને પણ ફોરેસ્ટ દ્વારા સારી એવી તાલીમ આપીને ટ્રેન કરવા પડતા હોય છે, જેથી કરીને ટુરિસ્ટને સારી અને સચોટ માહિતી આપી વ્યવસ્થિત સિંહ દર્શન કરાવી શકે. મુજે લાઇફ ટાઈમ એક્સપીરિયન્સ હુઆ કે મેને કઈ શેર, 3 શેર ઇનફેક્ટ દેખે ઓર 2 તો હમારી ગાડી કે ચારો તરફ મતલબ ઘૂમે, તો વો બહોત હી, હાલાંકિ ડર લગા ડેફિનેટલી, લેકિન ફિર ભી હમને બહોત એન્જોય કિયા. ગત વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો આ વર્ષે ટુરિસ્ટની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે વન વિભાગ પ્રવાસીઓની સંખ્યામાં કઈ રીતે હજુ પણ વધારો થાય અને તેમને કઈ રીતે પૂરતી સવલત આપી શકાય તે દિશામાં કામ કરી રહ્યું છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ગુજરાત નોન સ્ટોપમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.